ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પાઠ 3 તેની અંદર આપણે આગળ અંડપાત વિશે આજે સમજીશું. અંડપાત એટલે કે ઓવ્યુલેશન. હવે અંડપાત ઓવ્યુલેશન ક્યાં થશે? તો તે માદાની અંદર થવાનું છે, બરાબર. હવે પરિપક્વ માદા જનનકોષોના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. યાદ રાખજો, પરિપક્વ માદા જનનકોષોના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. આ અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે, બરાબર. અંડકોષ બનવાનું ક્યારે શરૂ થશે? જ્યારે ગર્ભનો વિકાસ થશે ત્યારે શરૂ થશે. અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો નિર્માણ પામે છે. જેવી રીતે આપણે નરની અંદર જોયું હતું, શુક્રપિંડમાંથી લાખો કોષ બનતા હતા, એવી રીતે અંડપિંડમાંથી પણ લાખો જનન માતૃકોષો ઉત્પન્ન થાય છે. આ કોષો વિભાજન પામી અર્ધીકરણ એકમાં પ્રવેશ કરે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે. તો એને આપણે શું કહીશું? પ્રાથમિક પૂર્વ અંડકોષ, બરાબર. ક્યાં થશે? તો પ્રાથમિક પૂર્વ અંડકોષ કોષનું વિભાજન પામી અર્ધીકરણ એકની અંદર પ્રવેશે ત્યારે આપણે તેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહીએ છીએ, એટલે કે પ્રાઇમરી ઓસાઇટ્સ. આ પ્રાથમિક પૂર્વ અંડકોષો ગ્રંથિમય અસ્તરથી જોડાયેલા રહે છે, બરાબર. હવે આ કોષો જે બન્યા પ્રાથમિક પૂર્વ અંડકોષ, તો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એક ગ્રંથિથી ગ્રંથિમય સ્તરથી જોડાયેલા રહેશે, જેને પ્રાથમિક પુટ્ટિકાઓ કહીએ છીએ, કે જેને આપણે પ્રાથમિક પુટ્ટિકા કહીએ છીએ. હવે આ પુટ્ટિકાઓ જન્મથી યૌવનારંભ દરમિયાન વિઘટન પામે છે. તો આ પુટ્ટિકા જન્મથી વિઘટન પામશે યૌવનારંભ દરમિયાન. માટે અંડપિંડમાં યૌવન આરંભ દરમિયાન ફક્ત 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટ્ટિકાઓ બાકી રહે છે, બરાબર છે મિત્રો. શું છે? જુઓ, સમજી લો કે અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષ ઉત્પન્ન થશે, બરાબર. હવે આમ જનન માતૃકોષ એ અર્ધીકરણ એક થયા પછી પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવે છે, બરાબર. અર્ધીકરણ એક પછી પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવશે. પ્રાથમિક પૂર્વ અંડકોષ જે બન્યા તે એક ગ્રંથીય સ્તર સાથે જોડાયેલા છે, જેને પ્રાથમિક પુટ્ટિકા કહે છે. આ પુટ્ટિકાઓ જન્મથી કે યૌવન આરંભ સુધી તૂટતી જ રહેશે, વિઘટન પામતી જ રહેશે. એટલે કે જ્યારે યૌવન આરંભ કમ્પ્લીટલી તૈયાર થશે ત્યારે ફક્ત 60,000 થી 80,000 પ્રાથમિક પુટ્ટિકાઓ બાકી રહે છે. પ્રાથમિક પુટ્ટિકાઓ ઘણા ગ્રંથિય કોષો અને નવા ઘણા સ્તરોથી આવૃત હોય છે, જેને દ્વિતીય પુટ્ટિકાઓ કહે છે. હવે આ પ્રાથમિક પુટ્ટિકાઓ જે બની એ બીજા પાછા નવા સ્તરોથી આવૃત હોય છે, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ નવી લાવીએ તો એને કવરઅપ કરેલી હોય, એવી જ રીતે આ નવી બની પુટ્ટિકાઓ પ્રાથમિક પુટ્ટિકાઓ. તો પ્રાથમિક પુટ્ટિકાઓ પણ કોષો, ગ્રંથિય કોષ અને નવા નવા ઘણા સ્તરોથી આવૃત હોય છે, જેને દ્વિતીય પુટ્ટિકાઓ કહે છે. હવે આ દ્વિતીય પુટ્ટિકાઓ તરત જ તૃતીય પુટ્ટિકાઓમાં ફેરવાય છે. દ્વિતીય બની, દ્વિતીયમાંથી તૃતીય બની ગઈ, બરાબર. તૃતીય બન્યા પછી શું થશે કે આ તૃતીય પુટ્ટિકાઓને આપણે એન્ટ્રમ કહેવાતું પ્રવાહી ગૃહ ધરાવે છે, કે તૃતીય પુટ્ટિકા જે છે એ એક એન્ટ્રમ કહેવાતું પ્રવાહી ધરાવે છે, બરાબર. હવે અહીંયા સુધી ફરી એકવાર સમજેલો મિત્રો, શું થયું? તો કે અંડપિંડમાંથી લાખો માતૃજનન કોષ ઉત્પન્ન થયા. માતૃજનન કોષ જે છે એ અર્ધીકરણ વિભાજન દ્વારા અર્ધીકરણ પામી અર્ધીકરણ એકની અંદર પ્રવેશ કર્યો. અર્ધીકરણ એકની અંદર પ્રવેશ કર્યા પછી જેને શું કહેવામાં આવશે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવામાં આવશે. પ્રાથમિક પૂર્વ અંડકોષ જે થયા એ શું કરે છે? તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રંથિય સ્તર જોડાવે છે, બરાબર. પ્રાથમિક ગ્રંથિય સ્તર જોડાવે છે અને એને લીધે થઈને આપણે એને પ્રાથમિક પુટ્ટિકાઓ કહીએ છીએ. આ પ્રાથમિક પુટ્ટિકાઓ જે છે એ જન્મથી લઈ યૌવનારંભ સુધી વિઘટન પામતી રહે છે. માટે યૌવનારંભ દરમિયાન 60,000 થી 80,000 જેટલી પુટ્ટિકાઓ વધે છે. આ જે વધી એ પુટ્ટિકાઓ પછી તરત ગ્રંથિય કોષો સાથે નવા ઘણો સ્તરો બનાવે છે અને એને આપણે દ્વિતીય પુટ્ટિકા કહીએ છીએ. એક વખત પ્રાથમિક પુટ્ટિકામાંથી દ્વિતીય પુટ્ટિકા બની એટલે દ્વિતીય પુટ્ટિકા તરત જ તૃતીય પુટ્ટિકામાં ફેરવાઈ જશે.
જેને આપણે એન્ટ્રમ કહીએ છીએ, કારણ કે એ એની અંદર પ્રવાહી ગૃહા ધરાવે છે, કે એક ગૃહા છે, ઘર જેવું છે, રાઈટ, જગ્યા છે, એની અંદર પ્રવાહી લિક્વિડ જે છે એ ભરી રાખે છે. ત્યાર પછી અંદરનું સ્તર જે છે એને અંતઃ આવરણ અને બહારનું સ્તર છે એને બાહ્ય આવરણ કહેવામાં આવે છે. એટલે કે બદલાઈ જશે, એટલે તૃતીય પુટિકા બનશે. એટલે તૃતીય પુટિકા બન્યા પછી બહારનું આવરણ અને અંદરનું આવરણ તૈયાર થાય છે. આ તૃતીય પુટિકા પ્રાથમિક પૂર્વ અન્નકોષની વૃદ્ધિ કરે છે. હવે આ જે તૃતીય પુટિકા બની તો એ શું કરશે, શરૂઆતની અંદર જે પ્રાથમિક પૂર્વ અન્નકોષ બન્યા હતા, બરાબર, પ્રાથમિક પૂર્વ અન્નકોષ જે હતા તે જ એની અંદર વૃદ્ધિ પામે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ પામે છે. બરાબર, આ અર્ધીકરણ જે છે તે એક સમાન વિભાજન, એક અસમાન વિભાજન છે. હવે અર્ધીકરણ થશે પૂર્વ અંડકોષોનું, બરાબર, સૌથી પહેલાં જે અંડપિંડમાંથી નીકળેલા અંડકોષો તે અંડકોષોનું અર્ધીકરણ થશે, પણ એ કેવું છે, અસમાન છે. તો અસમાન અર્ધીકરણ છે એટલા માટે મોટા કદનું એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાશે અને બીજું જે નાનું છે એને પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. જે નાના કદનું છે એને પ્રાથમિક ધ્રુવકાય કહેવામાં આવશે, મોટા કદનું છે એને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવામાં આવશે. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે તે પ્રાથમિક પૂર્વ અંડકોષોના પોષક ઘટકો સભર કોષ રસનો જથ્થો જાળવે છે. હવે દ્વિતીય પૂર્વ અંડકોષનું કાર્ય શું છે, તો કે ભાઈ એ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એને જે પોષણ માટેના જે કંઈ ઘટકો જોઈશે એને જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યાર પછી તૃતીય પુટ્ટિકા જે છે એ આગળ પુખ્ત પુટ્ટિકામાં એટલે કે ગ્રાફિયન ફોલિકલ્સમાં ફેરવાય છે. તૃતીય પુટ્ટિકા જે છે એ શોમાં ફેરવાશે, પુખ્ત પુટ્ટિકાની અંદર. હવે પુખ્ત પુટ્ટિકાને આપણે ઇંગ્લિશમાં ગ્રાફિયન ફોલિકલ છે. હવે ત્યાર પછી દ્વિતીય પૂર્વ અંડકોષો તેની ફરતે નવા સ્તરની રચના કરે છે જેને ઝોના પેલ્યુસિડિયા કહેવામાં આવે છે. કે આ જે ગ્રાફિયન ફોલિકલ બન્યું, તૃતીય પુટ્ટિકા બની, તો તૃતીય પુટ્ટિકાની બહારની સાઈડે દ્વિતીય પૂર્વ અંડકોષ એ બીજી વખતે જે અંડકોષ નિર્માણ પામ્યા હતા એનું એક આજુબાજુમાં એક સ્તર બની જશે જેને ઝોના પેલ્યુસિડિયા કહેવામાં આવે છે. ગ્રાફિયન પુટ્ટિકા જે છે તેના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષો મુક્ત થાય છે અને આ જે ગ્રાફિયન ફોલિકલ બન્યું, બરાબર, જે પુખ્ત પુટ્ટિકા કહેવાય તૃતીય, તો એ તૃતીય પુટ્ટિકા તૂટી જશે અને તૂટ્યા પછી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. એટલે અહીંયા આપણને દ્વિતીય પૂર્વ અંડકોષ બહાર મળે છે. તો આખી આ પ્રક્રિયાને આપણે અંડપાત કહીએ છીએ, એટલે કે ઓવ્યુલેશન. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે, પ્રાથમિક પુટ્ટિકા, બરાબર, પછી પ્રાથમિક પૂર્વ કોષો, દ્વિતીય પૂર્વ અંડકોષ અને તૃતીય પૂર્વ અંડકોષ, બરાબર, પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. તો આ ત્રણ પ્રકારના કોષો છે, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય. તો એની અંદરથી દ્વિતીય કોષો નિર્માણ પામે છે. તો આ હતું તમારું અન્નપાત. આની અંદર જો તમને કોઈ પણ ડાઉટ લાગે કે કોઈ પણ પ્રશ્ન લાગે તો તમે મને ફરી પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.